રાજુપુરમાં માલધારી સમાજે દૂધ ન વેચવાનું નક્કી કર્યું છે, ત્યારે માલધારી ભરવાડ સમાજની દૂધની ડેરી અને ચણા અડ્ડા પણ બંધ રાખવા માલધારી સમાજ દ્વારા આહવાન કરાયું છે. દરમિયાન આજે સુરતમાં માલધારીઓએ દૂધ વિતરણને લઈને વિરોધ કર્યો છે. માલધારીઓ પોતાની માંગણી સરકાર સમક્ષ મૂકી પૂર્ણ કરવા માટે સતત વિરોધ કરી રહ્યા છે, ત્યારે માલધારી સમાજ દ્વારા લોકો સુધી દૂધ ન પહોંચે એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. સુરતમાં વહેલી સવારથી દૂધની અછત વર્તાવવાની શરૂ થઈ ગઈ. દુકાનોમાં સ્ટોક પૂરો થઈ ગયો, જેને પગલે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તાપી નદીને દૂધથી અભિષેક કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. ગઈકાલે માલધારી સમાજ દ્વારા લોકો સુધી દૂધ ન પહોંચે માટેની તૈયારીઓ થઈ ગઈ હતી. સુમલના જે કોઈ પણ ટેમ્પા આવતા હોય તેને રોકીને પરત મોકલાતા હતા. વહેલી સવારથી સુરત શહેરના મોટાભાગના દૂધ પાર્લરમાં દૂધનો પુરવઠો ગ્રાહકોને ન મળ્યો. અલગ અલગ વિસ્તારોમાં દૂધની અછત વર્તાવવાની વહેલી સવારથી શરૂ થઈ ગઈ હતી. સુમૂલ પાર્લરની અંદર દૂધનો સ્ટોક હોય ત્યાં ગ્રાહકોને થોડી ઘણી અંશે રાહત થઈ ગઈ, પરંતુ અત્યાર સુધી તમામ દૂધ પાર્લર ઉપર દૂધ મળવાનું બંધ થઈ ગયું છે. સુમૂલ ડેરી દ્વારા કહેવાયું છે કે દૂધ પાર્લર ઉપર ઉપલબ્ધ રહેશે, પરંતુ માલધારી સમાજના યુવકો દ્વારા સુમૂલના દૂધ ભરેલા ટેમ્પા અને દુકાનો સુધી અને દૂધ ડેરી સુધી પહોંચવા જ દીધા નહોતા. મારું નામ રણછોડભાઈ જોગરાણા છે. કઈ પ્રકારનો વિરોધ કરી રહ્યા છો તમે અત્યારે? આજે જે અમારે ધર્મગુરુએ બંધનું એલાન કર્યું છે એના ભાગરૂપે અમે બધા માલધારી સમાજ એ લોકોના આહવાનથી અમે સહમત છીએ, અને આજે અમે દૂધનું બંધનું એલાન કરેલું તેના ભાગરૂપે આજે બંધનું એલાન કર્યું છે. એના વિરોધમાં અમે આજે દૂધ જેટલી સંસ્થાઓ છે, મૂકબુધિર છે, વૃદ્ધાશ્રમ છે, મંદિરો છે, અને બધાના વિસ્તારમાં દૂધપાક બનાવીને બધાને દૂધપાક વિતરણ કરીએ છીએ. અને આજે કામરેથી અહીંયા સુધીમાં નાવડીવોરા સુધીમાં તાપી કિનારે તાપી માતાનો આજે દૂધરૂપી જે ઓઢણું કહેવાય એના દ્વારા દૂધરૂપી ઓઢણું ઓઢાડીને અમે આજે તાપી માતાનો અભિષેક કર્યો છે. અત્યાર સુધી કેટલા માધારીઓ કેટલા દૂધનું અભિષેક કર્યો તાપી? તાપી નદી કિનારે આજે તાપી માતાના ઉપર કામરેથી અહીંયા સુધીમાં 2000 લિટર સમથિંગ દૂધનો અભિષેક કર્યો છે. વેડફાડ કરવો યોગ્ય નથી, પણ જ્યાં સુધી અમારા માલધારી સમાજની અહેમિયત અને દૂધની અહેમિયતની કદર નહીં થાય ત્યાં સુધી અમારે કંઈક ને કંઈક તો કરવું જ પડે. અમે જે પૂરગ્રસ્ત હતું સુરત ત્યારે અમારા માલધારી સમાજે ઘરે ઘરે જઈને ફ્રીમાં અથવા તો કંઈ પણ જીવના જોખમે અમે પરવા કર્યા વગર એ જ ભાવમાં અમે દૂધનું આ કોરોના ટાઈમમાં આજે ખાલી એક દિવસ અમે દૂધનું બંધનું એલાન કર્યું તો સુમૂલ ડેરીવાળાએ અત્યારે ભાવ તોડીને બધાની ગરજનો ભાવ લીધો છે, ભાવ વધારીને. તો અમે માલધારી સમાજ સમજીએ છીએ, પણ અમારી પણ કોઈ વેદના અત્યારે સમજતું નથી કે ગૌચર રહ્યું નથી એટલે ગાયો રોડ ઉપર દેખાય છે, પણ ગૌચર જ નથી રહ્યું તો અમે માલધારી અમારું જે રોજીરોટી છે તે છીનવાઈ જાય છે. તો પબ્લિકે પણ અમને સપોર્ટ કરવો જોઈએ. ક્યાં સુધી આંદોલન ચાલશે તમારું? જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આગળ પણ હજુ આંદોલન કરવામાં આવશે, પણ અત્યારે એક દિવસનું બંધનું એલાન કરેલું, જો આગળ સરકારની આંખ નહીં ખુલે તો આગળ આવી રીતે અમે હજુ આંદોલન કરશું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.